હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય એપ્લિકેશન તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂછાયેલું પેપર ઓકે છોકરો આ પેપર છે ને જો તમે કરી જશો ને તો લગભગ તમને જેટલા પણ ચેપ્ટર છે ને ઓકે એ બધા ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ લગભગ આ પેપરની અંદર કવર થઈ જાય ઓકે આ પેપર એટલું સરસ રીતે પૂછવામાં આવેલું છે ને થોડું હાર્ડ પણ તમને લાગશે પરંતુ તમને બધા કોન્સેપ્ટ આ પેપર સોલ્વ કરાવી દેશે ઓકે જો સૌથી પહેલાં તો તમારું જે પેપર છે તે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પેપર વન છે અને છોકરાઓ તમને જે પહેલો ક્વેશ્ચન છે ને એ જ મૂડી નફો અને મહેસૂલી નફા પર પૂછવામાં આવેલો છે એટલે કોન્સેપ્ટ અહીંયા પણ એ પણ ક્લિયર થઈ જાય કે કયો મૂડી નફો અને કયો મહેસૂલી નફો ઓકે તો છોકરાઓ જો તમને દાખલામાં મશીનરીની અને ફર્નિચરની એક મૂડી નફાની રકમ શોધવા કીધી છે તમને કીધું છે કે એક એક બે હજાર સત્તરના રોજ મશીનરી ખરીદવામાં આવેલું ફર્નિચર પણ એ જ દિવસે ખરીદવામાં આવેલું એટલે કોઈ તકલીફ નથી ઓકે હવે તમને કહે છે કે મશીનરી અને ફર્નિચર પર દસ ટકા લેખે આપણે ચાર વર્ષ સુધી ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણ્યો છે અને જે કુલ ઘસારો છે ને એ આટલો છે એટલે છોકરાઓ આ જે ઘસારો છે ને એ મશીન અને ફર્નિચરનો ભેગો એકત્રિત ઘસારો છે એકદમ ભેગો મશીન અને ફર્નિચરનો જે ચાર વર્ષનો જે કુલ ઘસારો આવે ને બધો ભેગો મળીને આ ઘસારો છે હવે કહેવામાં એમ આવે છે કે ફર્નિચર જે છે અને ઘસાર મતલબ ફર્નિચર અને મશીનરી આ બંનેની જે ઘસારાની જે રકમ છે એ ભેગી છે ઓકે આમાં ભેગી છે ખબર રીતે પડે કે કેટલું ફર્નિચરનો ઘસારો અને કેટલો મશીનનો ઘસારો તો તમને જો અહીંયા લખવામાં આવેલું છે કે મશીનરીનો જે કુલ ઘસારો છે ને એ ફર્નિચરના કુલ ઘસારા કરતાં બમણો છે ઓકે મશીનનો ઘસારો જે છે એના કરતાં બમણો છે તો જો મશીનનો કુલ ઘસારો ફર્નિચર કરતાં બમણો છે ફર્નિચર કરતાં ઓકે તો સ્ટુડન્ટ્સ આટલું તમારું ક્લિયર હોવું જોઈએ હવે છોકરાઓ જો તમને દાખલામાં છે ને અહીંયા શું લખ્યું છે મશીનરી અને ફર્નિચર ઓકે આ બંનેનો ઘસારો છોકરાઓ ભેગો છે તો તમને શું કીધું છે મશીનના કુલ ઘસારાની જે રકમ છે એ ફર્નિચરના ઘસારા કરતા કેવી છે બમણી છે ઓકે ફર્નિચર કરતા બમણી છે તો આપણે ફર્નિચરનો ઘસારો જો આપણે એક રૂપિયો ધારીએ તો મશીનનો ઘસારો કેટલા રૂપિયા થઈ જાય બે રૂપિયા થઈ જાય આ એના કરતાં બમણા છે આ બમણી રકમ છે તો એના કરતાં એમ લખેલું છે બમણા એટલે આપણે શું કરશું કે ફર્નિચરનો ઘસારો એક ધારી લઈએ અને મશીનરીનો ઘસારો બે ધારી લઈએ ઓકે કારણ કે બમણા થઈ ગયા એટલે કમ્પ્લીટ ઓકે હવે તમને જે ઘસારાની રકમ આપેલી છે ને એ બંનેની ભેગી છે એટલે મારે શું કર્યું હોય જો ફર્નિચરનો ઘસારો અને મશીનરીનો ઘસારો ઓકે આ બંને જો ઘસારો તમને જોઈતા હોય તો હજાર ત્રણસો ને જે ચાલીસ છે એમાં પહેલા ફર્નિચરનો ઘસારો છે તો એક અને પછી બે લાખ છ હજાર ત્રણસો ચાલીસ એમાં મશીનનો ઘસારો જોઈએ તો બે એટલે ઇન્ટુ બે હવે તમને ખબર છે કે બે જેમ એક કરવા હોય એટલે તમે ભાગાકારમાં કેટલા લેશો તો બે જેમ એક એટલે બેના બે પ્લસ એક એટલે કેટલા થઈ ગયા ત્રણ એટલે ભાગ્યા ત્રણ બસ કરી નાખો ગુણાકાર અને ભાગાકાર તો જો બે લાખ છ હજાર ત્રણસો ચાલીસ ભાગ્યા ત્રણ ગુણ્યા એક એટલે તમારી પાસે આવશે અડસઠ સાતસો ને એસી અને ગુણ્યા બે કરશો એટલે એક લાખ સાડત્રીસ હજાર પાંચસો ને સાહીઠ બોલો દાન કમ્પ્લીટ આપણ કુલ કેટલા વર્ષનો ઘસારો છે ચાર વર્ષનો એટલે છોકરાઓ ઘસારો ચાર ચાર વર્ષનો મળે છે આ તમને હવે તમારે શોધવાનું છે કે આ જે ઘસારો છે એ ચાર વર્ષનો છે તો આ ઘસારા માટે તમારે પહેલાં તો મૂળ કિંમત શોધવી પડશે ને કે તમે મૂળ કિંમત કઈ કેમ મૂળ કિંમત શોધવી પડે ચાલો એ પણ આપણે જોઈ લઈએ તો મશીનની વેચાણ કિંમત પડતર કિંમત કરતાં દસ ટકા વધારે પડતર કિંમત એટલે મૂળ કિંમત થઈ જશે અહીંયા એટલે પડતર કિંમત જ સમજી લો મૂળ કિંમત પડતર કિંમત એક જ તો તમારી જે મશીનની પડતર કિંમત છે એમાં તમે દસ ટકા પૈસા વધારે લઈને વેચો છો અને ફર્નિચરમાં પણ સેમ વસ્તુ એ જ કરો છો પડતર કિંમતના પચાસ ટકા પૈસા વધારે કરીને વેચો છો જ્યારે તમે ફર્નિચર વેચશો હવે સવાલ એ છે કે દાખલામાં પડતર જ નથી તો કઈ રીતે શોધશું બરાબર તો પહેલા તો પડતર શોધવી પડશે તો જો છોકરાઓ મશીન અને ફર્નિચર કે મશીન અને ફર્નિચર હવે મશીન અને ફર્નિચર સમજો તમે સો રૂપિયાનું લીધું હોય કેટલા રૂપિયાનું ખાલી સો રૂપિયા હવે જો સો રૂપિયાનું મશીન અને ફર્નિચર લેવો તો એનો જે ઘસારો આવે એ તમારે ચાર વર્ષ સુધીનો ગણવો પડે ઘટતી હતી બાકી પર તમારે ચાર વર્ષનો ઘસારો દસ ટકા લે છે એટલે સમજો હું દસ ટકા ઘસારો બાદ કરું તો અહીંયા નેવું આવે પછી પાછો ઘસારો બાદ કરું તો નવ આવશે એક્યાસી થશે પછી પાછો જો ઘસારો બાદ કરું તો આઠ પોઈન્ટ એક આવશે એટલે એક્યાસીમાં દસ ટકા બીજા બાદ કરું તો આઠ પોઈન્ટ એક એટલે બોતેર પોઈન્ટ નવ ત્યાર પછી પાછો જો ઘસારો બાદ કરું કેટલા આવશે નવના દસ ટકા એટલે સાત પોઈન્ટ ઓગણત્રીસ બરાબર આ તમે ઘસારો બાદ કર્યા કરો એટલે તમને શું મળી જશે તમારી કિંમત મળી જશે તમારો ચાર વર્ષનો એકત્રિત ઘસારો કેટલો જો આ પહેલા વર્ષનો બીજા વર્ષનો ત્રીજા વર્ષનો અને ચોથા વર્ષનો ચાર વર્ષનો એકત્રિત ઘસારો ઓકે ચાર વર્ષનો ઘસારો કેટલો છે ચાર વર્ષનો ઘસારો દસ પ્લસ નવ પ્લસ આઠ પોઈન્ટ એક પ્લસ સાત પોઈન્ટ ઓગણત્રીસ કેટલા થાય છે ચાર વર્ષનો ઘસારો કેટલો થાય છે તો ચોત્રીસ પોઈન્ટ ઓકે હવે આ જે ઘસારો છે ને ચાર વર્ષનો થાય હવે ચાર વર્ષનો ઘસારો તમારો ચોત્રીસ પોઈન્ટ હોય તો તમારી મૂળ કિંમત તમે કેટલી ધારેલી શો હવે ચાર વર્ષનો ઘસારો તમારી પાસે જો અડસઠ હજાર સાતસો ને એસી હોય તમારી મૂળ કિંમત એટલે પડતર કિંમત કેટલી ઓકે તમે પદ લખી શકો છો આ રીતે ચોત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ હોય ને તો તમારી જે પડતર કિંમત છે એ કેટલી હોય છે સો ઓકે તમારી જ્યારે ચોત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ રૂપિયાની તમારી પાસે જો ઘસારાની રકમ આવે ચાર વર્ષની તમારી મૂળ કિંમત સો હોય છે તો અહીંયા અડસઠ સાતસો ને હોય છે અડસઠ સાતસો ને એસી હોય છે તો તમારી મૂળ કિંમત કેટલી થાય સમજો અડસઠ સાતસો એસી ઇન્ટુ સો ચોત્રીસ પોઈન્ટ ઓકે કેટલા આવશે બે લાખ તમારી શું થઈ જશે આ પડતર થઈ જશે અને આ પડતર કોની આવશે તો જો આપણે શું યુઝ કર્યું ફર્નિચર ફર્નિચરને યુઝ કર્યું ને તો ફર્નિચરની પડતર આવી જશે ફર્નિચરની પડતર કેટલી આવશે બે લાખ રૂપિયા અને ફર્નિચરની પડતર જે છે ને એના પર તમે કેટલા ટકા પૈસા વધારે લઈને વેચો છો પચાસ ટકા ફર્નિચર પર પચાસ ટકા તમે નફો લેવો છો તો તમને ખબર છે મૂળ કિંમત કરતાં વધારે કિંમતે જે તમે વેચો છો એને મૂડી નફો કહેવાય એટલે સમજો તમારે અહીંયા જે નફો કરવો છે એ પડતરના કેટલા ટકા કરવાના છે પચાસ એ તમારો નફો કેટલો આવશે એ તમારી ત્રણ લાખ રૂપિયામાં શું કઈ રહેશે વેચાણ હવે આ થઈ ગયું ફર્નિચરની બાબતમાં હવે તમારે મશીનની બાબતમાં પણ આવી રીતે જ કરવાનું છે કે મશીનની જો ઘસારાની કિંમત જો ચોત્રીસ પોઈન્ટ ઓગણચાળીસ હોય તો એની મૂળ કિંમત સો હોય તો ફર્નિચરની કુલ ઘસારાની રકમ કેટલી હતી એક સાડત્રીસ પાંચસો સાહીઠ તો છોકરાઓ જો અહીંયા એક સાડત્રીસ પાંચસો સાહીઠ હોય તો એની મૂળ કિંમત કેટલી થાય તેની મૂળ કિંમત હતા એક સાડત્રીસ પાંચસો સાહીઠ ઇન્ટુ અને ચોત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કેટલા આવશે તમારા ચાર લાખ આ ચાર લાખ તમારી પડતર થશે ને પડતરના કેટલા ટકા બોલે સર દસ ટકા તમારે નફો કરવાનો છે પડતરના દસ ટકા એટલે ચાલીસ હજાર નફો થાય તો ચાર લાખ ને ચાલીસ હજાર તમારા માટે શું થઈ જશે વેચાણ એટલે જો દાખલામાં તમને પૂછ્યું શું કે ખબર છે મૂડી નફો શોધો મૂડી નફો મૂડી નફો એટલે શું થાય પડતર કિંમત કરતાં તમે કિંમત કરો છો એટલે વેચાણ માઇનસ પડતર એટલે મૂડી નફો મળે એટલે તમારી પાસે જો ફર્નિચર અને મશીન આ બે વસ્તુ છે તો ફર્નિચર અને મશીનનો જે મૂડી નફો છે એની રકમ જો તમને દાખલામાં જોઈતી હોય તો આપણે શોઈતી છે કે ફન નફો કેટલો આવેલો ચાલીસ હજાર મશીનમાં ચાલીસ હજાર આપણે મૂડી નફો થયો અને તમારી પાસે અહીંયા એક લાખ ફંડ આ થયો તમારો બે આન્સર કમ્પ્લીટ અચ્છા દાખલામાં તમને એમ કહે તે મહેસૂલી નફો શું તો તમે શોધી શકતા બિલકુલ સર મહેસૂલી નફો છે ને તમને દાખલામાં કે કયો કહેવાશે તો જે તમારો ઘસારાની અત્યાર સુધીની રકમ આવી ને એ તમારો મહેસૂલી નફો થઈ તમારો ઘસારાની નફા રકમ કેટલી આવી જો અડસઠ સાતસો એસી અને તેર પંચોતેર સાહીઠ આ તમારા માટે શું થઈ જશે મહેસૂલી નફો થઈ જશે બરાબર જ્યારે તમે મૂળ કિંમત કરતાં વધારે કિંમતે તમે પણ મિલકતને વેચાણ કરો તો જેની એકત્રિત ઘસારાની રકમ આવે ને એ જ તમારા માટે શું થઈ જાય એની મહેસૂલી નફાની રકમ થઈ જાય આ વસ્તુ યાદ રાખજો ઓકે કારણ કે આ કોન્સેપ્ટ મેં તમને શીખવાડેલો છે જો છોકરાઓ આ રીતે તમને ખબર છે કે આપણે પડતર લખીએ છીએ દાખલા પડતરમાંથી આપણે ઘસારો બાદ કરીએ બરાબર કોઈ ઘસારો જેટલો પણ વર્ષનો હોય એ બધો બાદ થઈ જાય એટલે તમને ચોપડે કિંમત મળે કઈ મળે ચોપડે કિંમત પછી તમે એમાંથી બાદ કરો કે તમે વેચાણ કેટલામાં કરો છો ઓકે તો કદાચ એવું બને કે આપણે વેચાણ જે કરીએ છે એ આપણે અહીંયા નીચે લખીએ ચલો આપણે વેચાણ અહીંયા નીચે લખીએ તો વેચાણ એટલે સમજો ચોપડે કિંમત કરતાં વધારે જે તમે વેચાણ કર્યું એ તમારા માટે શું થઈ ગયું અહીંયા નફો આવી ગયો હોય બરાબર નફો પ્લસ કહે બરાબર હવે તમે આ રીતે કેલ્ક્યુલેશન કરો એમાં તમારી જે પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચે જે ડિફરન્સ આવે આ તમારા માટે કયો નફો થઈ મૂડી નફો ઓકે એટલે આ જે નફો છે ને એ નફામાં બંને નફા સમાયેલા હોય છે મૂડી નફો અને મહેસૂલી નફો તો તમે પડતર કિંમત કરતાં જો વધારે વેચવું હોય તો તમારો મૂડી નફો મળશે એટલે તમારી પાસે જે ઘસારાની રકમ જે આવશે આ ઘસારો જે હશે એ તમારો પછી મહેસૂલી નફા જેટલો ઓકે તો આ રીતે આપણે ગણતરી સમજેલા પણ હતા હા એટલું યાદ રાખજો કે જો તમે કોઈ પણ વખત દાખલામાં ચોપડે કિંમત કરતાં ઓછા ભાવે જો વેચાણ કર્યું હશે ને તો મૂડી નફો કોન્સેપ્ટ આવશે જ મૂડી નફાનો કોન્સેપ્ટ ક્યારે આવશે જ્યારે તમે પડતર કિંમત કરતાં તમારી વધારે ભાવે તમારી મિલકતને વેચાણ કર્યું હોય તો ઓકે તો તમારે મૂડી નફોને મહેસૂલી નફો છૂટો પાડવો પડશે બાકી જો પડતર કિંમત કરતાં ઓછા ભાવે વેચાણ કર્યું હશે ને તો પછી મૂડી નફાનો કોન્સેપ્ટ જ નહીં આવે ઓકે મૂડી નફાનો કોન્સેપ્ટ જ નહીં આવે તો પડતર કરતા ઓછા ભાવે વેચાણ કે કરો તો કમ્પ્લીટ છોકરાઓ આ દાખલાને એકદમ વ્યવસ્થિત રીતે સોલ્વ કરો જેટલું પણ આપણે કરાવ્યું છે એપ્લિકેશનની અંદર એ બધું આપણે તમને કીધેલું જ છે કે એકદમ વ્યવસ્થિત રીતે કરી જશો ને તો તમે ડેફિનેટલી એક્ઝામમાં પાસ થઈ જશો છોકરાઓ આ પેપરની અંદર લાસ્ટ યરની અંદર આપણા એક સ્ટુડન્ટે યુનિવર્સિટીમાં હાઇએસ્ટ ફોર્ટી ફાઈવ માર્ક્સ સ્કોર ગયા ઓકે ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હતો ફોર્ટી ફાઈવ માર્ક્સ આ પેપર આ પેપર ખાલી જોજો એટલું ટફ પેપર છે છતાં આમાં ફોર્ટી ફાઈવ માર્ક્સ સ્કોર કરેલા ચલો મળીએ એટલે નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય એન્ડી